विद्यार्थी मित्रों, नवस पुष्पगुरु અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન માલંગિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 1 અને વિષય હિન્દી આજે આપણે શીખીશું કી વાળો કોકો, ક વાળો કોકો, સાદો કોકો ગુજરાતી સાથે શીખી ગયા, કા વાળો કોકો ફક્ત હિન્દીમાં શીખ્યા. હવે આપણે કી વાળો કોકો પણ હિન્દીમાં શીખીશું જેથી કરીને આપણે શબ્દ લખતા વાંચતા અને વાક્યો આવડી જાય. તો ચાલો કી વાળો કોકો આપણે મોટેથી બોલીએ, લખીએ અને અક્ષરોને ઓળખીએ. ક જેવો જ ક કરવાનું છે. આ પરી આ કી હરસભાઈ, કી માથે માત્રા કરવાની ભૂલવાની નથી. ગી ઘી આવી રીતના માત્રા કરશો તો એક સરખી લાગશે અને રસવાઈ પણ સરસ દેખાશે. જી છ કરો, રસવાઈ કરો. જ કરો, રસવાઈ કરો. આને કહેવાય રસવાઈ. જો તમે બોલો કી તો એની સાથે ઈ જોડાયેલો છે. જે આપણે સ્વર શીખ્યા ને ઈ, તો આમાં કયો ઈ જોડાયેલો છે? નાના પાખડાવાળો. આ જે નાના પાખડાવાળો ઈ છે, ઈ આની સાથે જોડાયેલો છે. હવે પછીનો કોકો શીખીશું એમાં આખો ઈ જોડાયેલો છે. તમે ઓ નું ઉચ્ચારણ કરશો, ઈ નું ઉચ્ચારણ કરશો એટલે ઈ એની સાથે જોડાયેલો રહેશે. હવે ઝ, ઝ, ઝી, ટી, ઠી. અક્ષર હિન્દીના કરતા જવાના છે ને, બધામાં રસવાઈ કરતી જવાની છે. ટી, ની, ટી, ટી, ડી. જો બધી એક જ સાઈડ રસવાઈ આવતી જોઈએ એને કહેવાય કી વાળો કોકો. એટલે આપણને ઝડપથી બારાક્ષરી આવડી જાય. હવે ધજાનો ધોવામાં મીંડો વાળવાનું છે. ની, પી, કોમાં બે છીટા અડાડવાના છે. બી, કોમાં મીંડું વાળવાનું છે હિન્દીના ભણમાં. ઈ, રી, લી, વી, સી, સી, શ્રવણ નો સ્ર પણ આપણે અત્યારે શીખવાનો નથી. પેલા ધોરણમાં ત્રિશુલ ના ત્ર સુધી જ કક્કો કરવાનો છે. આ કક્કો આપણે લખ્યા અને હવે ઓળખતા પણ શીખવાનો છે અને બોલતા પણ શીખવાનો છે. આજે આપણે શીખ્યા કી વાળો કક્કો. અસ્તુ.